હેલો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે આધુનિક આવર્ત કોષ્ટક શેની વાત કરવા જઈ રહ્યા છે બેટા આધુનિક આવર્ત કોષ્ટક બરાબર છે તો આપણને ખબર છે કે આધુનિક આવર્ત કોષ્ટક શેનું બનેલું છે તો અઢાર સમૂહ અને સાત આવર્તનું બનેલું છે તો આજે સૌ પ્રથમ આપણી સૌ પહેલમ પહેલી જવાબદારી કઈ બને છે કે દરેકે દરેક એલિમેન્ટ્સ જે છે તેના સિમ્બોલ તેના નામ અને તેની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હોવી જોઈએ રાઈટ આજે આપણે સૌ પ્રથમ શું કરીશું બેટા તો સૌ પ્રથમ સિમ્બોલ અને તેના પરમાણુ ક્રમાંક યાદ રાખીશું ત્યારબાદ આપણે ઇલેક્ટ્રોન રચના તરફ આગળ વધીશું ક્લિયર તો સમય વધારે આપણી પાસે ખૂબ જ સારો છે રાઈટ બધાએ બેટા આગળ શું કરવાનું છે ધ્યાન આપવાનું છે સાથે નોટ અને પેન લઈને બેસવાનું છે વાત કરીએ આપણે સમૂહ નંબર એકથી અઢારની રાઈટ તો આધુનિક આવત કોષ્ટકમાં કુલ કેટલા સમૂહ આવેલા છે બેટા તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર સમૂહ આવેલા છે રાઈટ તો સમૂહ નંબર એકને યાદ રાખવાની રીત કઈ છે બેટા આપણે વાત કરી હતી પહેલાં કે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી અહીંયા જે પ્રમાણે તમ હું જે પ્રમાણે બોલું છું બેટા એ તમે શું કરો નોટડાઉન કરો રાઈટ તમારી ઓટોમેટિકલી ટ્રીક બની જશે ચાલો તો સમૂહ નંબર એકને યાદ રાખવાની ટ્રીક કઈ છે તો સમૂહ નંબર એકને યાદ રાખવાની ટ્રીક છે લી ના કે રબશે फरियाद कही है बेटा हे देखा है बेटा ओके चलो पेन बदली ना आप सरस कई है पेन हे ली ना के रब से फरियाद कई ट्रिक है बेटा हे ली ना કે ત્યાર પછી વાત કરીએ તો સમૂહ નંબર બે ને યાદ રાખવાની રીત કઈ છે તો છે બેટા માંગે કાર સ્કૂટર બાપ રાજી કઈ છે બેટા માંગે કાર સ્કૂટર બાપ રાજી ક્લિયર જો કદાચ તમે કોઈ અલગ ટીચર પાસે કદાચ ભણ્યા હોય તો ટેન્શન લેવાની જરૂર નથી તમે તમારી ટ્રીક પણ બેટા શું કરી શકો છો યુઝ કરી શકો છો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે એલિમેન્ટ્સ આપણને યાદ રહેવા જોઈએ રાઈટ ત્યાર પછી વાત કરીએ સમૂહ નંબર તેરથી સમૂહ નંબર સમૂહ નંબર તેરથી સમૂહ નંબર અઢાર રાઈટ तो समूह नंबर ते समूह नंबर अठार याद तो तोर ने याद रीत कई बैंगन आलू गाजर इन थैला नहीं है क्या नहीं है बेटा बैंगन आलू गाजर इन थैला नहीं है समूह नंबर चौद ने याद रखवानी रीत काशी गए शंकर प्रभु फिलहाल કાશી ગયે શંકર પ્રભુ ફિલહાલ આ બેટા હું બોલું છું તમે લખતા રહેજો રાઈટ સમૂહ નંબર પંદરની યાદ રાખવાની રીત કઈ છે નાના પાટેકર ઐશ્વર્યા સબ બિંદસ ઇન મેકડોનલ્ડ ઇન મેકડોનલ્ડ રાઈટ ત્યાર પછી વાત કરીએ સમૂહ નંબર સોળ ઓલ્ડ સ્ટાઇલ સે टी पो विथ लव विथ लव राइट शूल्ड स्टाइल से टीपो विथ लव समूह नंबर सत्तर नहीं बात करिए तो फिर कल बाहर आई आंटी टसन में आई बेटा टसन में आई स्वे से करेंगे सबका स्वागत राइट

તો બેટા ટ્રીક થઈ સમૂહ નંબર એક સમૂહ નંબર બે સમૂહ નંબર તેરથી સમૂહ નંબર અઢાર તો આપણે વાત કરીએ કે સમૂહ નંબર એક અને સમૂહ નંબર ને આપણે શું કહીએ છીએ તો ધ્યાન રાખવાનું બેટા આપણે એને કહીએ છીએ એસ વિભાગના તત્વો શું કહીએ છીએ આપણે એસ વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ સમૂહ નંબર તેરથી સમૂહ નંબર અઢારને આપણે શું કહીએ છીએ તો તેને પી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ કયા તત્વો તરીકે ઓળખીએ છીએ પી વિભાગના તત્વો તરીકે ઓળખીએ છીએ

ત્રણ છે એને યાદ રાખવાની રીત કઈ છે તો પહેલા એકવીસ થી ત્રીસ જે એલિમેન્ટ છે પહેલા આપણે એને યાદ રાખીશું બરાબર કેવી રીતે તો એસ ટી વડોદરા કોર્પોરેશનમાં શું છે એસ ટી વડોદરા કોર્પોરેશનમાં ફેકોન જ તમારા નિકુંજ નામના મિત્રને ક્યાં ફેંકી દો બેટા આપણે વડોદરાવાસી છે એસટી વડોદરા કોર્પોરેશન એટલે કે એસટી બસ સ્ટેન્ડમાં ફેંકી દો રાઈટ ચલો તો ત્રણ સમૂહ નંબર યાદ રાખવાની રીત કઈ છે સ્કૂટર યા લાદો એક્ટિવા કોણ છે બેટા સ્કૂટર યા લાદો એક્ટિવા રાઈટ ત્યાર પછી કોણ છે તો ટી જરા ફીકભાઈ ટી જરા હફ રફિક ત્યાર પછી વાત કરીએ તો વો નવાબ થા ધવલ કોણ છે વો નવાબ થા ધવલાઈ ક્લિયર સમૂહ નંબર પાંચ માટે સમૂહ નંબર છ માટેની રીત સી એમ ડબલ્યુ સી ગાડી ધ્યાન રાખવાનું કે આપણે બીએમડબલ્યુ ડબલ્યુ છે

ओसामा के साथ हसीना को कौन है फेंको बेटा फेंको रसिया में ओसामा के साथ हसीना को बराबर समूह नंबर नौ याद रख रीत कौन रह गया कौन रह गया, गया। कौन रह गया ईरान में मैत्री कौन रह गया ईरान में मैत्री समूह नंबर दस याद रखनी रीत नहीं पड़ोगे तो पीटोगे दास बाबू नहीं पड़ोगे तो पीटोगे दास बाबू समूह नंबर अग्न याद कौन आगे आया रंगा भाई कौन आगे आया रंगा भाई समूह नंबर बार याद रखनी रीत

समूह नंबर तौर स्कूटर या लादो एक्टिवा समूह नंबर चार टी जरा हाफ रफीक भाई समूह नंबर पांच मे वो नवाब था दवल भाई समूह नंबर छीएन डबल्यू सी गाड़ी समूह नंबर सात मैं मन तक बोहरियम समूह नंबर आठ मे फेंसिया में ओसामा के साथ हसी ना समूह नंबर नौ मेन रह गया ईरान में मैत्री दीदी समूह नंबर दस माटे नहीं पड़ोगे तो पीटोगे दासबाब समूह नंबर अग्न आगे आया रंगा भाई સમૂહ નંબર બાર માટે જાનુ કેનેડા હોગી ડ્યુ ટુ કોરોના સમૂહ નંબર તેર માટે બેંગન આલુ ગાજર ઇન્થે નહીં હે સમૂહ નંબર ચૌદ માટે કાસી ગયે શંકર પ્રભુ ફિલહાલ સમૂહ નંબર પંદર માટે નાના પાટેકર ઐશ્વર્યા સબ બિન્દાસ ઇન મેકડોનલ્ડ સમૂહ નંબર સોળ માટે ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો વિથ લવ સમૂહ નંબર સત્તર માટે ફિર કલ બહાર આઈ આંટી ટસન મેં સમૂહ નંબર અઢાર માટે હિના નીના ઓર કરી નાખી કોપી રાની મુખર્જી ઓરિજિનલ રાઈટ આપણે એપ વિભાગના પછી જોઈશું અત્યારે આપણે એસ પી વિભાગ અને ડી વિભાગ પર વધારે ફોકસ કરીશું રાઈટ તો આપણી પાસે શું છે બેટા એસ વિભાગના તત્વો થઈ ગયા પી ના થઈ ગયા ડી ના થઈ ગયા ક્લિયર છે તો હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે એના એટોમિક નંબર કેવી રીતે યાદ રાખી શકાય એના એટોમિક નંબર કે પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખી શકાય આપણે એની વાત કરી લઈએ રાઈટ તો વાત કરીએ સૌ પ્રથમ સમૂહ નંબર એક ની વાત કરીએ આ મારી પાસે આ રીતે છે બેટા જુઓ તો આપણી પાસે આ રીતે છે

તો સમૂહ નંબર એકને પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે શનિવાર ચાલે છે પરમાણુ ક્રમાંક યાદ રાખવા માટે સમૂહ નંબર એક માટે છે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક છે ડન તો એકમાં આપણે કેટલા ઉમેરીશું પેલા તો સૌપ્રથમ ઉમેરીશું બે રાઈટ તો પરમાણુ ક્રમાંક કેટલો થશે બેટા એક ને બે ત્રણ ત્યાર પછી આપણે ઉમેરીશું આઠ તો કેટલા થશે આઠ ની ત્રણ કેટલા થશે અગિયાર તો સોડિયમનો પરમાણુ ક્રમાંક થશે અગિયાર પછી વાત કરીએ બીજા ઉમેરીશું આપણે આઠ રાઈટ તો અગિયાર વત્તા આઠ કેટલા થશે બેટા મારી પાસે ઓગણીસ ત્યાર પછી આપણે ઉમેરીશું અઢાર તો કેટલા થશે મારી પાસે બેટા ઓગણીસ વત્તા અઢાર બરાબર સાડત્રીસ ત્યાર પછી આપણે ઉમેરીશું અઢાર કેટલા ઉમેરીશું બેટા આપણે અઢાર

રાઈટ તો સમૂહ નંબર એક માટે મેજિક નંબર કયા છે બે આઠ આઠ અઢાર અઢાર અને બત્રીસ ચલો સમૂહ નંબર બે ની વાત કરીએ તો બેટા આપણે શું કરી નાખો બે ને દૂર દો તો આપણે વધશે શું તો બેરેલીનો પરમાણુ ક્રમાંક કેટલો થશે બેટા ત્રણ પછી કેટલા આવશે ચાર આવશે રાઈટ તો એમાં કેટલા ઉમેરીશું આપણે આઠ આઠ અઢાર અઢાર અને બત્રીસ રાઈટ તો સમૂહ નંબર બે માટેની મેજિક નંબર કયા બની ગયા બેને દૂર કરો બેટા કયા બનશે આઠ આઠ અઢાર અઢાર અને બત્રીસ રાઈટ પરમાણુ ક્રમાંક બેરેલીમનો આપણને ખબર છે કે ચાર તો ચારમાં આઠ ઉમેરો કેટલા થશે બેટા બાર બારમાં આઠ ઉમેરો કેટલા થશે મારી પાસે વીસ પછી કેટલા ઉમેરવાના છે અઢાર કેટલા થશે મારી પાસે આડત્રીસ પછી કેટલા ઉમેરવાના છે અઢાર કલા થશે મારી પાસે બેટા છપ્પન અને પછી ઉમેરો બત્રીસ કેટલા થશે બેટા મારી પાસે ઇઠ્યાસી કેટલા થશે ઇઠ્યાસી આમ સમૂહ નંબર બે ના પરમાણુ ક્રમાંક આપણને મળી ગયા છે કયા કયા છે જુઓ તો ચાર બાર વીસ આડત્રીસ છપ્પન અને ઇઠ્યાસી ક્લિયર છે ઓકે ચલો હવે વાત કરીએ આપણે બેટા નોટ ડાઉન કરતા રહેજો ક્લિયર ત્યાર પછી આપણે વાત કરીએ કે સમૂહ નંબર અઢાર શેની વાત કરીએ બેટા સમૂહ નંબર અઢાર રાઈટ તો સમૂહ નંબર ને યાદ રાખવાની રીત કઈ છે ક્લિયર તો સૌપ્રથમ સમૂહ નંબર અઢાર એટલા માટે યાદ રાખવાના કે હું તમને એક ટેકનિક આપીશ કે આવર્ત અને સમૂહ કેવી રીતે શોધી શકાય બરાબર એના માટે ફરજિયાત કયા એટમિક નંબર યાદ રાખવાના છે સમૂહ નંબર બધા યાદ રાખવાના સમૂહ નંબર તો ચલો વાત કરીએ આપણે સમૂહ નંબર અઢાર તો સમૂહ નંબર અઢારમાં કોણ છે મારી પાસે જુઓ તો સમૂહ નંબર અઢારની વાત કરીએ તો સમૂહ નંબર અઢારમાં આપણી પાસે કોણ આવશે હીના નીના ઓર કરીના કે કોપી રાની મુખરજી કેવી છે બેટા ઓરિજિનલ કેવી છે આપણી પાસે ઓરિજિનલ રાઈટ આ સમૂહ નંબર બેટા મારી પાસે કોણ થયું ગયું સમૂહ નંબર અઢાર કયું થયું ગયું સમૂહ નંબર અઢાર તો આની આગળ કોણ આવશે સમૂહ નંબર સત્તર આવશે પછી કોણ આવશે બેટા સમૂહ નંબર સોળ આવશે પછી સમૂહ નંબર કોણ આવશે બેટા પંદર આવશે પછી સમૂહ નંબર કયું આવશે આપણી પાસે ચૌદ આવશે અને સમૂહ નંબર કયો આવશે બેટા મારી પાસે તેર આવશે ડન ચલો તો વાત કરીએ આપણે સૌપ્રથમ સમૂહ નંબર સત્તરના તત્વ કયા છે તો ફિર કલ બહાર આઈ આંટીસન્ સમૂહ નંબર સોળ કોણ છે ઓલ્ડ સ્ટાઇલ સે ટી પો વિથ લવ સમૂહ નંબર પંદરમાં કોણ છે નાન્ના પાટેકર ઐશ્વર્યા सब बिंदास इन मैकडोनाल्ड समूह नंबर चौदह कौन छे का सी गए शंकर प्रभु फिलहाल समूह नंबर तेरह कौन छे बैंगन आलू गाजर इन थैला नहीं है राइट પછી વાત કરીએ પીરિયડ નંબર પણ બેટા લખી દઈએ તો આ પીરિયડ નંબરને આપણે એન વડે દર્શાવીએ છીએ રાઈટ આ ફર્સ્ટ પીરિયડ પીરિયડ નંબર સેકન્ડ થશે પીરિયડ નંબર થર્ડ પીરિયડ નંબર ફોર પીરિયડ નંબર ફાઈવ પીરિયડ નંબર સિક્સ પીરિયડ નંબર સેવન આવર્ત નંબર બે આવર્ત નંબર ત્રણ આવર્ત નંબર ચાર આવર્ત નંબર પાંચ આવડત નંબર છ આવર્ત નંબર સાત હવે જુઓ બેટા આપણે યાદ કયા રાખવાના છે સમૂહ નંબર અઢારના ખાલી મેજિક નંબર યાદ રાખવાના એ પણ કયા છે તો જો બે તો આવી ગયા તો સમૂહ નંબર બે ને સમૂહ નંબર મેજિક નંબર જ છે તો સમૂહ નંબર નંબર મેજિક તમને અત્યારે આઠ આઠ અઢાર અઢાર ને બત્રીસ બસ પૂરું થઈ ગયું રાઈટ તો ચલો આપણી પાસે હિલિયમ છે હિલિયમમાં કેટલા આપણે ઉમેરીએ બેટા તો હિલિયમનો પરમાણુ ક્રમાંક છે મારી પાસે બે તો કેટલા ઉમેરીશું આપણે આઠ ઉમેરીશું તો કેટલા થશે મારી પાસે દસ

છે રાઈટ એનું રીઝન શું છે તેનું રીઝન તમને આપણે જ્યારે કયા આવડતું ને કયા સમૂહનું તત્વ છે એમાં આપણને સીધી સીધી માહિતી આપણને મળી જશે ક્લિયર છે બેટા ચલો વાત કરીએ આપણે ત્યાર પછી બોરોનથી લઈને કોની વાત કરી એટલે સમૂહ નંબર તેરથી સમૂહ નંબર સત્તર કે જે બરાબર છે આપણે એને કયા વિભાગ કહીએ છીએ બેટા તો આને આપણે કહીએ છીએ પી વિભાગના તત્વો કયા તત્વો કહીએ છીએ પી વિભાગના તત્વો બરાબર છે કયા તત્વો છે બેટા પી વિભાગના તત્વો છે રાઈટ તા થઈ ગયો આપણી પાસે પી વિભાગ ચલો વાત કરીએ આપણે પરમાણુ ક્રમાંક કોના પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો તેરથી લઈને સત્તર સુધીના ડન તો તેરથી લઈને સત્તર સુધીના જે મારી પાસે તત્વો છે એના માટે મેજિક રીત કઈ છે તો બોરોન માટે પરમાણુ ક્રમાંક આપણને ખબર છે બેટા કયો છે પાંચ કાર્બન માટે છ નાઇટ્રોજન માટે સાત ઓક્સિજન માટે આઠ

ખબર પડી ગઈ તો બસ હવે કશું કરવાનું છે નહીં આમાં પણ ચૌદમાં પણ આપણે આ જ રીતે ઉપયોગ કરવાની છે આઠ અઢાર અઢાર બત્રીસ અને બત્રીસ તો સમૂહ નંબર તેરનોથી સમૂહ નંબર સત્તરના મેજિક નંબર આપણને મળી ગયા કે ના મળી ગયા કયા મેજિક નંબર છે જુઓ તો બેટા તો મેજિક નંબર છે આપણી પાસે કયા છે આઠ અઢાર અઢાર બત્રીસ અને બત્રીસ રાઈટ તો આપણે લખી દઈએ અહીંયા કેટલા આવશે બેટા ચૌદ પછી આવશે પંદર આમાં આઠ ઉમેરો કેટલા થશે બેટા સોળ

લાસ્ટ એકસો ને અઢાર રાઈટ તો બેટા જુઓ એકદમ સિમ્પલ રીત છે તત્વોના એટોમિક નંબર યાદ રાખવાની સોની યાદ રાખવાની એટોમિક નંબર યાદ રાખવાની બરાબર છે ઓકે ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે કયા તત્વો છે મારી પાસે બેટા

રાઈટ તો સમૂહ નંબર ત્રણ અને સમ ચારથી બાર માટે બેટા આપણી પાસે કઈ રીત છે અલગ રીત છે ઓકે તો આપણે આ પતી ગયો બેટા જો એસ વિભાગ પતી ગયા છે પી વિભાગના બધા પતી ગયા છે હવે શેની વાત કરીએ છીએ આપણે ડી વિભાગના તત્વોની વાત કરીએ છીએ પરમાણુ ક્રમાંક કેવી રીતે યાદ રાખી શકાય તેની રીતની વાત કરીએ છીએ ડન મેજિક નંબરની રીતની વાત કરીએ છીએ ઓકે ચલો તો લખી નાખીએ ફટાફટ ઓકે બેટા આ તમારા પાસે કોપી થઈ ગયું છે સમૂહ નંબર એક અને સમૂહ નંબર બે ચલો ત્યારબાદ

વારંવાર તમે લખશો મારી સાથે જેટલી વાર કોપી કરશો અને ઘરે પાછા બેટા એક બે દિવસ પ્રેક્ટિસ કરશો એટલે ઓટોમેટિક બધું આપણને આવડી જશે ડન ચલો સમૂહ નંબર ત્રણ પછી સમૂહ નંબર બેટા કયો બનશે ચાર તો સમૂહ નંબર ત્રણ છે સમૂહ નંબર ચાર સમૂહ નંબર પાંચ સમૂહ નંબર છ સમૂહ નંબર સાત સમૂહ નંબર આઠ સમૂહ નંબર નવ समूह नंबर दस समूह नंबर अगर समूह नंबर बार डन चलो क्या क्या तत्व है अपनी पास तो याद रखनी रीत तक शीखवाड़ी थी फरी थी एक बार जो लिये एस टी वडोदरा कॉर्पोरेशन मे को नी, कुन, जा। राइट पची सो आ टी जरा हाफ रफीक भाई, वो नवाब था धवल भाई सी एम डब्ल्यू सी गाड़ी मन तक रे बोहरियम फैको रसिया में ओसामा के साथ हसीना को कौन रह गया ईरान में मैत्री दीदी नहीं पढ़ोगे तो पीटोगे दास बाबू कौन आगे आया रंगा भाई जानू कैनेडा होगी ड्यू टू कोरोना राइट तो बात करिए <coughs> पहला आवर्तनी તો આના માટે આવડત નંબર કયો બનશે બેટા તો આવડત નંબર છે આવડત નંબર ચાર આવડત નંબર પાંચ આવડત નંબર છ અને આવડત નંબર સાત કોણ છે બેટા આવડત નંબર ચાર આવડત નંબર પાંચ આવડત નંબર છ અને આવડત નંબર સાત ઓકે તો ચલો પરમાણુ ક્રમાંક મારી પાસે ખબર છે આનો એકવીસ છે આનો બાવીસ છે આનો ત્રેવીસ છે આનો ચોવીસ આનો પચીસ આનો છવ્વીસ કોબાલ્ટ સત્યાવીસ અને છે 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 ઝિંક હવે આપણે યાદ યાદ રાખવાના રાખવાના ખાલી બે મેજિક 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 નંબર 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 બરાબર શેના માટે તો જે એ સમૂહ નંબર ત્રણ માટે ઇન્ડિવિઝ્યુઅલ એપ્લાય કરવાનો છે રાઈટ તો સમૂહ નંબર ત્રણ માટે મેજિક નંબર કયા છે તો સમૂહ નંબર ત્રણ માટે મેજિક નંબર છે કે એકવીસ તો છે બેટા રાઈટ અહીંયા આપણે ઉમેરીશું અઢાર

પાંત્રે ત્રણ આઠ લાથ હશે ને વ્યાસી લાથ બેટા મારી પાસે ને રાઈટ જોઈ લો ડન કેટલા છે તો મેજિક નંબર કયા બનશે મારી પાસે અઢાર અઢાર અને બત્રીસ કયા બને છે બેટા અઢાર અઢાર અને બત્રીસ ડન શેના માટે સમૂહ નંબર ત્રણ માટે શેના માટે છે બેટા સમૂહ નંબર ત્રણ માટે માઇન્ડ વેલ ધ્યાન રાખજો ડન હવે સમૂહ નંબર ચારથી સમૂહ નંબર બાર માટે

બેતાલીસ આ તેતાલીસ આ ચુમ્માલીસ આ પિસ્તાલીસ આ છેતાલીસ આ સુડતાલીસ અને આ બેટા છે મારી પાસે અડતાલીસ રાઈટ આ તો સેવન્ટી થ્રી સેવન્ટી ફોર સેવન્ટી ફાઈવ સેવન્ટી સિક્સ ડબલ સેવન સેવન્ટી એટ સેવન્ટી નાઇન અને એટી દેન ચલો ત્યાર પછી દેખો હવે આ યાદ તમને ના યાદ રહે તો તમે શોર્ટકટ રીત આપું છું આ કયો છે સમૂહ નંબર પાંચ છે રાઈટ તો સમૂહ નંબર પાંચ માટે જે ડોબર નિયમ જે છે તેનું પરમાણુ ક્રમાંક કેટલો થશે એકસો ને પાંચ થશે રાઈટ છ માટે કેટલો થાય તો બેટા એકસો ને છ થશે સિમ્પલ સાત માટે કેટલો થશે એકસો ને સાત થશે આઠ માટે કેટલો થશે આઠમાં સમૂહ માટે એકસો ને આઠ થશે નવમાં સૌ માટે કેટલો થશે બેટા એકસો ને નવ થશે દસમાં સૌ માટે કેટલો થશે એકસો ને દસ થશે પતી ગયું બેટા રાઈટ તો જુઓ નવ માટે છેલ્લે નવ આઠ માટે છેલ્લે આઠ સાત માટે છેલ્લે સાત છ માટે જીરો છ પાંચ માટે જીરો પાંચ ચાર માટે જીરો ચાર પતી ગયું ડન ચલો વાત કરે અગિયાર માટે કેટલા બનશે તો એકસો બાર માટે કેટલો બનશે એકસો ને બાર ડન સમજને છે તો બારમાં સૌ માટે લાસ્ટ એલિમેન્ટ છે તેનો પ્રમાણ ક્રમાંક કેટલો થશે યાદ જ નહીં રાખવાનું બેટા છેલ્લે શું આપેલું છે બાર આપેલું તો એકસો બાર આવે પતી ગયું અગિયાર માટે કેટલો છે અગિયાર છે તો એકસો અગિયાર આવે વાર્તા પૂરી થઈ ગઈ દસ માટે કેટલું આવશે એકસો દસ બરાબર નવ માટે કેટલો આવશે એકસો ને નવ આઠ માટે કેટલો થશે એકસો ને આઠ સાતમાં સમૂહ માટે કેટલો થશે એકસો ને સાત ક્લિયર એ જ રીતે તમારે સમૂહ નંબર ચારથી સમૂહ નંબર બાર સુધીને ટ્રીક લગાવી દેવાની ડન છે તો આ બધા શું થઈ ગયા બેટા એટોમિક નંબર આપણે યાદ રાખી લીધા શું યાદ રાખી લીધા એટોમિક નંબર યાદ રાખી લીધા ડન છે ઓકે હવે આપણે ડિસ્કસ કરવાના છે કે જે અલગથી આપણને આપેલા છે એ કોણ છે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ કોણ છે એટલે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ ક્લિયર પરંતુ એ પહેલા તમે આને વ્યવસ્થિત બેટા શું કરો કોપી કરો ડન ચલો ઓકે તો સ્ટાર્ટ કરીએ આપણે લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સની શેની વાત કરવી બેટા લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સની વાત કરીએ ડન તો દેખો લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સ આપણને ક્યાં જોવા મળે છે તો તમને થોડુંક પીરિયોડિક ટેબલની વાત કરું તો આ છાડી પાસે પિરિયોડિક ટેબલ ડન આ એટલા માટે યાદ રાખવાનું છે ખૂબ જ અગત્યનો ટોપિક છે ક્લિયર તો આપણે સૌપ્રથમ પહેલાં કોની વાત કરીશું બેટા દેખો આ મારી પાસે કોણ છે તો લેન્થેનિયમ પછીના ચૌદ તત્વો બરાબર ધ્યાનથી સાંભળજો લેન્થેનિયમ પછીના ચૌદ તત્વો છે રાઈટ ખબર પડશે એને આપણે શું કહીશું લેન્થેનોઇડ્સ કહીશું શું કહીશું લેન્થેનોઇડ્સ કહીશું બરાબર અને આ જે છે એ કોણ છે બેટા તો એ છે એક્ટિનિયમ પછીના ચૌદ તત્વો એક્ટેનિયમ પછીના ચૌદ તત્વો છે જેને આપણે શું કહીશું બેટા એક્ટિનોઇડ્સ શું કહીશું એક્ટિનોઇડ્સ રાઈટ અને લેન્થેનોઇડ્સ ગુજરાતીમાં લખી નાખીએ બેટા લેન્થેનોઇડ્સ અને આ કોણ છે બેટા એક્ટિનોઇડ્સ ક્લિયર એનું રીઝન શું એક જ છે ભાઈ તો આ જે જે છે તેનો સરદાર કોણ છે મારી પાસે લેન્થેનમ લેન્થેનમ બેટા છે રાઈટ અને એક્ટિનોઇડનો સરદાર કોણ છે બેટા તો એક્ટિનોઇડનો સરદાર છે મારી પાસે એક્ટિનિયમ કોણ છે બેટા એક્ટિનિયમ રાઈટ ક્લિયર છે તો લેન્થેનો યાદ રાખવાની રીત કઈ છે તો જુઓ તો લેન્થેન અને યાદ રાખવાની રીત છે બરાબર મારી સાથે જોતા રહેજો ત્રણ ત્રણના ગ્રુપ પાડીશું કોના ગ્રુપ પાડીશું ત્રણ ત્રણના જ્યાં લેન્થેન અંદર આપણે કન્સિડર કરીએ છીએ અત્યારે રાઈટ તો ત્રણ ત્રણના ગ્રુપ કોણ છે તો એલ એ સી ઈ અને પી આર પહેલું ગ્રુપ થઈ ગયું પછી છે બીજા ત્રણ ગ્રુપ એનડી પી એમ અને બેટા કોણ છે ઈ યુ

કારણ કે હિરોઈનને તમારે બેટા શું કરી નચાવી હોય તો મારે પાસે શું જોઈએ સંગીત જોઈએ કોણ છે સંગીત અને સંગીતના બેટા આપણા સોરની વાત કરીએ તો બોલિવૂડની અંદર પંચમદાતા કોણ હતા પંચમ દાતા આ કોણ છે નદીમ પંચમ અને સરગમ નદીમ એટલે કોણ નિયોડિમિયમ પંચમ એટલે કોણ પ્રોમેથિયમ સરગમ એટલે કોણ સમેરિયમ રાઈટ નદીમ પંચમ સરગમ ત્યાર પછી વાત કરીએ બીજા ત્રણ કોણ છે તો આ બધા મ્યુઝિક આ મ્યુઝિક ડાયરેક્ટર છે તો મ્યુઝિક ડાયરેક્ટર શું કરશે બેટા મ્યુઝિક બનાવે તો વગાડવાળા અલગ હોય તે વગાડવાળા કોણ ચાડી પાસે જોઈએ યુરોપિયન ગોડ તબલા બજાય કોને હાયર કર્યા હતા બેટા યુરોપના ભગવાન યુરોપિયન ગોડ તબલા બજાય યુ એલેકોન યુરોપિયમ ગોડ એલેકોન ગેડોલિનિયમ બરાબર તબલા બજાય લેકોન ટર્બિયમ કોણ છે બેટા ટર્બિયમ યુરોપિયન ગોડ તબલા બજાય હવે ભગવાન પોતે બેટા શું કરે છે તબલા વગાડે છે એમાં થયું શું કે સૂર્યનારાયણ ભગવાન વહેલા ઉગી જાય છે

वाईबी એટલે કોણ છે તો યટરબિયમ કોણ છે મારી પાસે યટરબિયમ યાકુબ ભાઈનો મતલબ શું થાય યટરબિયમ ને લૂટ ગઈ એટલે કોણ છે બડા લ્યુટેશિયમ લૂટ ગઈ એટલે કોણ છે લ્યુટેશિયમ રાઈટ તો ટ્રીક કઈ બની તો જો લારા દત્તા સેરીના જેટલી પ્રિયંકા ચોપડા નદીમ પંચમ સરગમ યુરોપિયન ગોડ તબલા બજાયે ડે હો ગયા અર્લી તમિલનાડુ કે યાકુબ ભાઈ લૂટ ગયે તમિલનાડુ કે યાકુબ ભાઈ લૂટ ગયે ક્લિયર છે બેટા હા કેના ઓકે ચલો હવે વાત કરીએ આપણે

आप कौन चाहिए टी एच एन ए पी ए थौर के पापा कौन चाहिए बेटा थौर के पापा बराबर बराबर ध्यान दी सांभर जो ऐसे थौर के पापा ऐसे थौर के पापा यू नापो यू नापो बराबर शू कह ऐसे थौर के पापा यू नापो पुराने आम कम भी कहेंगे शू कह

એનું રીઝન એ છે કે કેલિફોર્નિયામાં શા બેટા કેલિફોર્નિયામાં આઈન્સ્ટાઈનનું ફોર્મેશન થાય છે કોનું ફોર્મેશન થાય છે કેલિફોર્નિયામાં આઈન્સ્ટાઈનનું ફોર્મેશન થાય છે જેના કારણે મોદીને લહેર છે કોને લહેર છે બેટા મોદીની લહેર મોદી એટલે કોન મેન્ડેલિનિયમ ને એટલે કોન એનો નોબિલિયમ લહેર એટલે કોન લોરેન્સિયમ લહેર એટલે કોન બેટા લોરેન્સિયમ રાઇટ તો ટ્રીક થઈ ગઈ શું કે છે એસે થોર કે પાપા યુ નાપો એસે થોર કે પાપા યુ નાપો પુરાને આમ કમ બીકે પુરાને આમ કમ બીકેંગે જેના લીધે થયું છું કેલિફોર્નિયામાં આઈન્સ્ટાઈનનું બેટા ફોર્મેશન થાય છે જેના લીધે મોદીને શું થાય છે બેટા લહેર છે મોદીને કોણ છે બેટા લહેર છે અને ગુજરાતી હંમેશા બેટા કેવા છે આપણને ખબર છે કાચી કેરીને અંગુર કાલા અમે ગુજરાતી લહેરી લાલા અહીંયા પણ એ છે બેટા બરાબર ત્યાંથી ખબર પડી ગઈ ચલો ડન તો આપણે સમૂહ નંબર મેજિક નંબર હા બેટા હવે આનો મેજિક નંબર તો સર આવશે આનો મેજિક નંબર ના આવે એનું રીઝન શું કે આ તત્વો જે છે એ સત્તાવન પછીના નેક્સ્ટ ચૌદ તત્વો લેવાના છે એટલે એનો પરમાણુ ક્રમાંક કયો થશે બેટા તો આનો થશે અઠાવન અઠ્ઠાવનથી તમે ચૌદ કરશો એટલે છેલ્લાનું તમને મળશે આડિયલ સેવન્ટી વન આ થઈ ગયા મારી પાસે કોણ બેટા લેન્થ કોણ થઈ ગયા બેટા મારી પાસે લેન્થ રાઈટ અને ત્યારબાદ મારી પાસે એક્ટેનિયમ પછીના જે ચૌદ તત્વો છે એક્ટેનિયમ પછીના જે બેટા મારી પાસે ચૌદ તત્વો છે પરમાણુ ક્રમાંક કેટલો છે બેટા નેવ અને ત્યાર પછી ચૌદ આપણે એક સાથે એડ કરતા જાઓ પરમાણુ ક્રમાંક કેટલો મળશે એકસો ને ત્રણ તને યાદ રાખવાની અત્યારે કોઈ જરૂર હોતી નથી એ તો ઓટોમેટિકલી આપણે યાદ રહી જશે રાઈટ ક્લિયર છે બેટા આટલું ઓકે વ્યવસ્થિત કોપી કર લો